એટલે કે અમારી દરેક ટીમ છે આજે એનું એક પોઝિટિવ થિંકિંગ છે. અમે આજ સુધી આ પ્રોપર્ટીમાં ભાવનગરવાસીઓને ક્યારે ના નથી કહી કે ભાઈ જે પ્રમાણે તમારું બજેટ સેટ થાય છે ચલો આવો આપ અમારી સાથે જોઈન થાઓ. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. કહી શકાય કે ભાવનગર પણ હવે અન્ય મહાનગરોની જેમ વિકાસની કેળી પાંગરી રહ્યું છે. એક સમય હતો સાહેબ, ભાવનગરમાં એક પણ સારી થ્રી સ્ટાર કે ફાઇવ સ્ટાર હોટલ નહોતી. લોકોને એવો વિચાર હતો કે હરવા ફરવા જવું છે તો ક્યાં જાય, રોકાવા જવું છે તો ક્યાં જાય. પણ તેનો સફળ ઉપાય થયો છે, ભાવનગરમાં એક ઉદય થયો છે હોટલ ટુરિઝમના ક્ષેત્રે. કહી શકાય કે રિસોર્ટ જે બન્યું છે અત્યારે કહી શકાય સમગ્ર સૌરાષ્ટ્રની આસપાસના લોકો છે એ પણ અહીં આવતા હોય છે, અનેક પ્રસંગો પણ ઉજવાતા હોય છે. સૌથી મહત્વની બાબત છે કે જે ટીમનો કેપ્ટન કેવો છે એના ઉપર આધાર છે. એટલે આપણે વાત કરવી છે સફળ એડમિનિસ્ટ્રેટરની. આપણી સાથે જોયા છે આનંદભાઈ ઠક્કર, આપણે તેમને પૂછ્યું છે. આનંદભાઈ, કેવા પ્રકારે ઇસ્કોન ક્લબનું ભાવનગરમાં આગમન થયું? કયો નમસ્કાર ભાવનગર. સૌ પ્રથમ નીતિનભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર કે એક સરસ આવો ચાન્સ આપ્યો ભાવનગરમાં અમને લોકોને. અમે ઘણો બધો આરએનડી કર્યો ભાવનગર માટે અને 2016માં 21 એપ્રિલે અમે ઇસ્કોન ક્લબ અને રિઝોર્ટનું એક સરસ આગમન કર્યું. અમે ઘણો સર્વે કર્યા પછી એવું લાગ્યું કે ભાવનગરમાં કાંઈ ખૂટે છે. તો એક નવી ફાઇવ સ્ટાર પ્રોપર્ટી સરાઉન્ડેડ બાય વિક્ટોરિયા ફોરેસ્ટ 600 એકરમાં છે અને આ બાજુ આપણું 500 એકરમાં લેક છે, બોર તળાવ, વન્ડરફુલ 1200 એકર જગ્યાની વચ્ચે આપણે ઇસ્કોન ક્લબનું ભવ્ય પ્લાનિંગ અને ઉદ્ઘાટન કર્યું. તો આપ જે જાણો છો એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં અહીંયાથી 200 કિલોમીટરના સરાઉન્ડિંગમાં અમને ઘણો બધો સારો પ્રતિસાદ મળ્યો છે. એ સિવાય આપણે ઇસ્કોન ક્લબમાં લગભગ 1200થી વધારે અહીંયાના ક્લબ મેમ્બરો જોડાયા છે. એ સિવાય 1200 ફેમિલી એટલે કે લગભગ 4800 લોકો થયા, એટલે આ બધા અમારી સાથે જોડાયા છે. આપણી પ્રોપર્ટીની અંદર યુએસપી જે કહીએ કે યુનિક સેલિંગ પોઈન્ટ શું છે, તો 170 જણની ટીમ છે અમારી સાથે જે સદંત સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ક્લબને હર્યુંભર્યું રાખે છે. એનું સાફ સફાઈ મેન્ટેનન્સ ઇઝ વેરી વેરી ચેલેન્જિંગ જોબ ઇન ભાવનગર. તો અમે ઘણા લોકોને બહારથી હાયર કરેલા છે, આપણા લોકલ પણ ઘણો ટીમ આપણને સપોર્ટ મળ્યો છે. એ સિવાય આપણને ક્લબના મેમ્બર્સ તરફથી, કેમકે આપણી પાસે 55 રૂમ છે, એ સિવાય આપણે ક્લબની દરેક એક્ટિવિટીઝ છે, જેમ કહીએ કે દરેક ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ અને બાળકોથી લઈને મોટા સુધી અને આપણા સિનિયર સિટીઝન માટે પણ એક અનોખો પ્રયાસ કરીને અમે એક સારી એવી જગ્યા, એક અનોખી જગ્યા, જેમ કે આ લાઇબ્રેરી છે, કિડ ઝોન છે, બેડમિન્ટન કોર્ટ છે, આઉટડોર ગેમ્સ છે, ક્રિકેટ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, એ બધી જ અમે આવકારી લીધી છે. તો ભાવનગર માટે એક યુએસપી એવી છે કે એવરીથિંગ ઇઝ અંડર વન રૂફ. તો ક્લબના મેમ્બરની સાથે એમના જે પણ મિત્ર મંડળ, જે પણ સભ્યો આવે છે, બધા દરેક આ એન્જોય કરે છે. એ સિવાય સૌથી મહત્વનું એ છે કે આપણી આ પ્રોપર્ટી ટુરિઝમ પોલિસીને આવરી લેતા, એટલે ગુજરાત ટુરિઝમ પોલિસીની અંદર આપણે જાહેર કરી હતી, જેમાં ઘણા બધા ફાયદા પણ છે. એ સિવાય ભાવનગરની અંદર લોકોને પહેલાં એમ હતું કે ભાવનગરમાં આવું મેન્ટેન થશે, ઘણી ચેલેન્જ હતી અમને. અમે જ્યારે શરૂ કર્યું તો લોકોને એવું ચેલેન્જ હતું કે ભાઈ આ ખરેખર ડેવલપ થશે, એ કન્ટિન્યુ રહેશે, એક સ્ટડી થશે કે એ પોતે કંઈક સારી રીતે સફળ થશે કે નહીં. વચ્ચે એક વાત કહી દઉં આનંદભાઈ, લોકોની એક વાત એવી હતી કે અવડો મોટો જે પ્રોજેક્ટ આવ્યો છે ઇસ્કોન ક્લબ રિસોર્ટ, કદાચ ભાવનગરની પ્રજાએ પહેલી વખત આ પ્રકારનું રિસોર્ટ જોયું છે, અને એટલા માટે કદાચ ભાવનગરના લોકોને એવું હતું કે આ ઇસ્કોન સફળ થશે કે સસ્ટેન થશે કે. જે પ્રકારે તમારી ટીમ અને તમારી નેતૃત્વ એના કારણે આખો આ પ્રોજેક્ટ સફળ થયો છે, એની પાછળ રહસ્ય શું છે? સૌથી પહેલું, સફળતા બનાવવા માટે એક સારી ટીમ જોઈએ, એટલે કે ટીમ બોન્ડિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ. બીજું, માર્કેટ ડિમાન્ડ અને પબ્લિક ડિમાન્ડ, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક સિટીની, દરેક સ્ટેટની એક માર્કેટિંગ ડિમાન્ડ અલગ અલગ હોય છે, દરેક પબ્લિક ડિમાન્ડ અલગ અલગ હોય છે. તો અમે સૌથી પહેલાં જે આરએનડી કર્યું એમાં વી અન્ડરસ્ટેન્ડ ધ પબ્લિક ડિમાન્ડ, કે લોકોને શું જોઈએ છે, લોકોને જોઈએ એ પીરસો, લોકોને જે જોઈએ છે તમે આપો. એટલે અમે એ સ્ટડી કર્યા પછી અમે લોકોને મળ્યા, એનું બોન્ડિંગ જાળવી રાખ્યું, લોકોના મંતવ્યોને સ્ટડી કર્યો, અને યસ, સૌથી બેસ્ટ એ કહેવત હતી કે થિંક બિગ અને એક્ટ બિગ. તમે વિચારો તો પણ મોટું વિચારો, થિંક બિગ, પણ એના ઉપર એક્ટ પણ એટલું જ મોટું કરો. તો અમે આને અનુસરીને લોકોના મંતવ્યોને વિચાર્યા અને પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ થિંકિંગ, એટલે કે અમારી દરેક ટીમ છે આજે એનું એક પોઝિટિવ થિંકિંગ છે. અમે આજ સુધી આ પ્રોપર્ટીમાં ભાવનગરવાસીઓને ક્યારે ના નથી કહી કે ભાઈ જે પ્રમાણે તમારું બજેટ સેટ થાય છે ચલો આવો આપ અમારી સાથે જોઈન થાઓ. સસ્ટેન કરવા માટે એક ટર્નઓવરની જરૂર હોય છે દરેક પ્રોપર્ટીમાં, દરેક બિઝનેસની અંદર જો ટર્નઓવર સારું હોય તો પ્રોપર્ટી સસ્ટેન થાય છે. તો અમે લોકોને પોતાને અહીંયા લાવવા સુધીમાં ઘણા લોકોના બજેટ ના હોય, ઘણા લોકોને એવું લાગ્યું કે આવડી મોટી ક્લબમાં જવાય એનું બજેટ નહીં હોય અમારું. ના, એવું નથી હોતું. આપ અમારે ત્યાં આવો, આપનું બજેટ અમને આપો કે આ અમારું બજેટ છે. આજે આપ જેમ જાણો છો તેમ અમદાવાદ, સુરત, બોમ્બે
અને દૂર દૂર જગ્યાએ લોકો વેડિંગ કરવા માટે આપણે ત્યાં આવે છે. તો ભાવનગર ઇઝ નોન એઝ અ ડેસ્ટિનેશન વેડિંગ ટુડે. તો એનું સફળ થવા માટેનું એક પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ થિંકિંગ, અને ક્યારે એક પર્સનલ સર્વિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ક્યારે અમે અમારા કસ્ટમરને ના નથી કહેતા. યસ, દરેક જગ્યાએ કોઈ કમ્પ્લેન હોય જ, રાઈટ? પણ એને સોલ્વ કરવા માટે આપણે આગળ આવીને ઊભા રહેવું પડે. તો દરેક ટીમને એવું એક શીખવાડવામાં આવ્યું છે કે કોઈ પણ કમ્પ્લેન હોય તો ગભરાવાની જરૂર નથી. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ કમ્પ્લેન વારંવાર થવી જોઈએ નહીં, એ ભૂલ થવી જોઈએ નહીં. તો અમારી દરેક ટીમ, નાનામાં નાનો અમારો સ્વીપરથી લઈને મોટામાં મોટા ફૂડ મેનેજરથી લઈને હાઉસકીપિંગ મેનેજર પણ એને અનુસરે છે. એટલે કે ભાવનગર ઇઝ અ ડિફરન્ટ ટ્રેન, બિકોઝ અહીંયા ભાવનગર એકદમ નાનું ટાઉન છે, લોકો એકબીજાને બહુ પર્સનલી ઓળખે છે, એટલે કે રિલેશનશીપ ઇઝ સ્ટ્રોંગ. એના માટે બોન્ડિંગની જરૂર છે. તો સૌથી પહેલાં અમે અમારું સૂત્ર શરૂ કર્યું કે લેટ્સ હેવ અ ગુડ રિલેશનશીપ વિથ એવરીબડી. લોકો સાથે આપણે સાથે રહીને કરીએ, રાઈટ? લોકો આવશે તો આપણને સેલેરી મળશે, એવું અમારા સ્ટાફનું બી કહેવું હતું કે જો અહીંયા પબ્લિક આવશે, એનો યુઝ કરશે, તો એમાંથી આપણને સારો પગાર મળશે. દરેક સ્ટાફ મેમ્બર આજે મારી પાસે જે છે, અમારી લગભગ 50% મેમ્બર 7 વર્ષથી જોડાયેલા છે, એટલે એમને પણ ઘણા સેલ્યુટ છે. કે ભાવનગરમાં ઘણો ચેલેન્જ આવ્યો અમને, ઘણો બધો ચેલેન્જ 2 વર્ષ અમે ફેસ કર્યો કે અહીંયા સસ્ટેન કરીશું કે નહીં. અમારા ક્લબના મેમ્બર પણ અમને કહેતા કે આપ સસ્ટેન નહીં કરી શકો તો શું થશે. પણ યસ, આજે આપ જુઓ છો છેલ્લા 7 વર્ષમાં, એટલે કે 2016 થી 2023માં ભાવનગરમાં અમે ઘણા રેકોર્ડ્સ કર્યા છે, અમે ઘણા બધા ઇવેન્ટ્સ કર્યા છે ભાવનગર માટે, ભાવેણાવાસીઓ માટે અમે સારું સારું લઈને આવ્યા છે. અને ફ્યુચરમાં પણ અમે આવા પ્રયાસો કરીને ભાવનગરને એક સંગઠિત એક મોટું રાજ્ય બનાવવા માગીએ છીએ. તમે આપ જોશો એ પ્રમાણે રોરો ફેરી શરૂ થઈ ગઈ, જણાવશો એ પ્રમાણે એરપોર્ટના નવા નવા ડેસ્ટિનેશન શરૂ થઈ ગયા છે. લોકો આજકાલ ચાર્ટર લાવવાનું બી વિચારી રહ્યા છે ભાવનગરમાં. એ સિવાય નવા નવા પ્રોજેક્ટ્સો શેપ લઈ રહ્યા છે. સો ભાવનગર જે પહેલાં 2016 કે એની પહેલાં જે હતું એના કરતાં ઘણું વિસ્તર્યું છે, ઘણું ફેલાયું છે, અને ઘણા સારા પ્રયાસોથી લોકો આગળ વધી રહ્યા છે. આપ જો જોઈ રહ્યા છો એ પ્રમાણે બિઝનેસો ડેવલપ થઈ રહ્યા છે. તો એક સફળ એડમિનિસ્ટ્રેશન તરીકે અમે સૌથી પહેલાં લોકોને જોઈન કર્યા, બોન્ડિંગ કર્યું, એમના વિચારો જાણ્યા કે ખરેખર આપણે ભાવેણાવાસીને શું જોઈએ છે, લોકોની ડિમાન્ડ શું છે, અને એને મેચ કરી, જો એને મેચ કરશું તો આપણે બિઝનેસ સસ્ટેન કરીશું. અને એ પ્રમાણે અમે આગળ વધ્યા. એમ જ નહીં, અમારી ટીમને પણ એ લોકો સુધી પહોંચાડ્યા. અમે લગભગ અહીંયાથી 90 કિલોમીટર કે મહુવા સુધીમાં એક R&D કર્યો હતો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અ માર્કેટ ડિમાન્ડ, કે લોકોને શું જોઈએ છે, લોકોનું બજેટ શું છે, લોકો કેટલા બજેટમાં આપણે ત્યાં આવી શકે છે. આ બધું અમે કેલ્ક્યુલેટ કર્યું અને એક બાસ્કેટમાં બેસાડ્યું અને અમે માર્કેટમાં નીકળી પડ્યા. અને એ નીકળવાથી અમને ખૂબ જ સપોર્ટ મળ્યો. એ સિવાય અમે ભાવનગરમાં લાઈવ રહેવા માટે ઘણા પ્રોગ્રામો કર્યા છે. આપ જોશો તો લગભગ છેલ્લા 7 વર્ષમાં 150 થી વધારે ઇવેન્ટ અમે કરી ચૂક્યા છે. અને સૌથી મોટું પ્રાઉડ અમને એ થાય છે કે અમે ભાવનગરને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એક લાર્જેસ્ટ ફૂડ ફેસ્ટિવલના માધ્યમથી અને એ પ્રયાસ ઉપર લઈ ગયા. અને અત્યારે આવતા વર્ષે અમે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં જઈ રહ્યા છીએ. તો એ આપણા ભાવનગર માટે ઘણો મોટો ઇતિહાસ રચે એવું અમારું પ્લાનિંગ છે. કદાચ ભલે આપ ભાવનગરની બહારના, કદાચ કોટક પરિવાર જે મૂળ માલિકો છે અને આપ પણ એક એડમિનિસ્ટ્રેટર, પરંતુ ભાવનગરમાં કંઈક આપને લાગ્યું અને એટલા માટે જ અહીંયા આવવાનું થયું કે એને તમે હવે આપણું ભાવનગર કહી રહ્યા છો. સી, દરેક સિટી અને દરેક એક જે શહેર છે એ દરેકમાં કોઈક હિડન વસ્તુ છુપાયેલી છે. જો આને જાણવામાં આવે તો એનો એક અનોખો પ્રયાસથી આપણે ઘણા આગળ વધી શકીએ છીએ. સો ભાવનગર, આઈ સેડ દેટ ઇટ વોઝ અનટેપ્ડ માર્કેટ, ધેર ઇઝ અ હાઈ પોટેન્શિયલ ઇન ધ સિટી. ભાવનગર સિટીમાં હાઈ પોટેન્શિયાલિટી છે. લોકો પાલિતાણા આવે, 3-3, 4-4 લાખ લોકો, આપણે બાજુમાં જ છે પાલિતાણા, 50-55 કિલોમીટર. વેળાવદર બ્લેકબક સેન્ચ્યુરી માટે લાખો લોકો આવે છે, ભાવનગરના લોકો જતા નથી ઘણી વાર. આવું બી થાય છે. તો હાઈ પોટેન્શિયલ, નિષ્કળંક મહાદેવ જે આપણું 300-400 વર્ષ જૂનું અહીંયા પાંડવોના શિવલિંગ છે, લોકો સાઉથમાંથી આપણે ત્યાં આવે છે. તો દેટ ઇઝ અ ટુરિઝમ. તો આ સાથે મળીને જો ટુરિઝમ માટે ડેવલપમેન્ટ કરવામાં આવે, પહેલાં લોકોને એવું જ હતું કે ભાવનગર ગાંઠિયા અને પેંડા, ગાંઠિયા ખાવા ભાવનગર, ભૂંગળા બટાકા ભાવનગરના ફેમસ, એટલે ભાવનગરનું એક લિમિટેડ એડિશન હતું. એક્ઝેક્ટ. પણ અત્યારે અમે સૌ સાથે મળીને કે એવો પ્રસેપ, આજે તમે ફોન કરો કે ગુજરાતમાં કોઈ પણ રાજ્યમાં, એટલે કે તમે અમદાવાદ સિટીમાં કરો કે રાજકોટમાં કરો, તો એના લોકોને આપણા ભાવનગર માટેનો ખ્યાલ છે, ઇસ્કોન ક્લબનો આઈડિયા છે કે ના ત્યાં જવું હોય તો ઇસ્કોન ક્લબ. બીજું અમે એક એવું ટર્નિંગ પોઈન્ટ કર્યો કે આપણી જે ક્લબ છે એને ઓલ ઓવર ઇન્ડિયામાં 50 થી વધારે રિઝોર્ટ સાથે એફિલિએશન કરી, જેમ કે અમદાવાદની રાજપત ક્લબ છે, પુનામાં એમિનોરા ધ ફન રિઝોર્ટ છે, ક્લબ છે, અમે એને ટાઈ અપ કર્યું છે. એટલે કે ત્યાંના મેમ્બરો ભાવનગરની આ ક્લબનો અને ભાવનગરની મજા માણી શકે. અને ભાવનગરમાં જો ટુરિઝમ આવશે તો ઇન્કમ ડેવલપ થવાની જ છે. સો આજે ટુરિઝમ બિઝનેસ એટલો ડેવલપ થયો છે સાહેબ કે આપ જોવા જાઓ તો સારી એવી રિઝોર્ટ્સ અને હોટલ્સ કહી શકાય,
તો આપણું ઇસ્કોન ક્લબ છે, અહીંયા આપણી સામે સરોવર હોટલ્સ છે, બેઝિલ પાર્ક છે, એ સિવાય સુગર એન્ડ સ્પાઇસ છે, લોર્ડ્સ હોટલ્સ છે, આવી ઘણી હોટલો નવી આવી છે. અને આજની તારીખમાં બધાની ઓક્યુપન્સી 60% વધારે છે. તો એ ટુરિઝમ ગ્રોથ છે આપણો, એ પોતે ટુરિઝમ બતાવે છે કે ભાવનગરમાં આટલો મોટો ગ્રોથ છે. અને ખરેખર આ ગ્રોથનો જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય તે કોવિડ પછી છે સાહેબ. કેમ કે આજકાલ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટે આપણી પ્રોપર્ટીમાં 55 રૂમ છે, સાથે આપણે 300-400 જણનું સારી રીતે એ કેટરિંગ કરી શકીએ અને વેડિંગ કરી શકીએ, તો લોકો ફેમિલી અહીંયા શિફ્ટ થાય છે. ઇવન હવે નવો ટ્રેન્ડ ભાવનગરમાં શરૂ થયો છે કે ભાવનગરને જ વેડિંગ હોય તો એ લોકો પોતે પણ ભાવનગરની હોટલમાં શિફ્ટ થઈ જાય છે અને આરામથી 2 દિવસ એન્જોય કરે છે. બરાબર. તો આના કારણે ટૂંકમાં બધું તમને સમર્પિત કરે છે, એમને ઘરે કોઈ જવાબદારી નહીં, સીધું હોટલ એક વખત આવી ગયા વાત પૂરી, પ્રસંગ આખો ઉજવો જાય. પણ આનંદભાઈ વાત એવી છે, હું આ ગામમાં જન્મ્યો છું, આ ગામમાં મોટો થયો છું, મને ખબર નથી પડતી આજે પણ કોઈ પણ માણસ ભાવનગરમાં જન્મેલો માણસ, ભાવનગરમાં ઉછરેલો માણસ, કદાચ 2 પાંદડે થઈ શક્યો છે એવો માણસ, તેમ છતાં એવું વિચારે છે કે ભાવનગરમાં કશું નથી, બહાર જવું છે. એના માટે શું નહીં, ભાવનગર મેં તમને કીધું તેમ હિડન પોટેન્શિયાલિટી ભાવનગરમાં છે. અત્યારે ઘણા બિઝનેસ ડેવલપ થઈ રહ્યા છે, આપ જેમ જોઈ રહ્યા છો ઘણા બધા એક્સપો ભાવનગરમાં આવી રહ્યા છે. હમણાં જ ચેમ્બર ઓફ કોમર્સ અને ક્રેડાઈ દ્વારા જે બિગેસ્ટ એક્સપો ભાવનગરમાં થયો તેમાં આપણા ભાવનગરના નામાંકિત ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બધા હાજર હતા. વન્ડરફુલ વર્ડ બાય ચિરાગભાઈ પારેખ, એક્રેસિવના જે ચેરમેન છે, એમના થ્રુ હતો. મેં એમનો યુટ્યુબ પણ જોયું હતું, એમણે બહુ સારો વર્ડ યુઝ કર્યો હતો કે આપણે ભાવનગરે ગાંઠિયાને એનાથી ઓળખ નથી પણ હવે ઇન્ડસ્ટ્રીઝથી ઓળખ છે, કે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરમાં આવી રહી છે, તો લેટ્સ ડેવલપ ટુગેધર, લેટ્સ જોઈન ટુગેધર ટુ ડેવલપ ધ ઇન્ડસ્ટ્રી. જેમ આજે એરપોર્ટ છે તો આજે 1 ફ્લાઇટ છે, 2 ફ્લાઇટ છે, તો આપણે ફ્યુચરમાં 10 ફ્લાઇટ શરૂ કરી શકીએ એમ છે. બીકોઝ ભાવનગરમાં એ સિવાય ઘણી નવી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે. ભાવનગર હવે એક લિમિટેડ થઈ ગયું છે. પહેલાં અમદાવાદ જોવું હતું લોકોને તો 4-5 કલાક લાગતા હતા, આજે 3 કલાકમાં માણસ, અને કદાચ આવતીકાલે જે આપણો હાઈવે બની રહ્યા છે તો 2-2.5 કલાકમાં આપણે અમદાવાદ પહોંચી શકીશું. એટલે બીજું ધોલેરા, વિચ ઇઝ એન અગેઇન હાઈ પોટેન્શિયલ, આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિઝન છે એવું દરેક જણે વિઝન રાખીને જો સાથે આપણે કામ કરીશું તો આપણે જલ્દીથી આને મેટ્રોમાં કન્વર્ટ કરી શકીશું, એવું મને લાગે છે. દર્શક મિત્રો, આ હતા આનંદભાઈ ઠક્કર. બહુ સ્પષ્ટ કહ્યું છે આગામી દિવસો છે એ ભાવનગરના છે, નિરાશ થવાની જરૂર નથી. નવી નવી ઇન્ડસ્ટ્રીઝો આવી રહી છે, ટુરિઝમ ક્ષેત્રે પણ ભાવનગરનો વિકાસ થયો છે, એટલે ચોક્કસ કહી શકાય કે ભાવનગર હવે એક અન્ય મહાનગરોની સાથે ભાવનગરનું નામ પણ લેવું પડશે લોકોને, એટલા માટે ભાવનગરની મુલાકાત કરવી પડશે, એ વાત પણ ચોક્કસ છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશું.